માછીમાર પરિવારોને વૈકલ્પિક રોજગારી માટે આવેદનપત્ર આપવામાં આવ્યું. અલિયાબેટે જમીનો ફાળવણી માટેની દરખાસ્ત કરવામાં આવી. આવેદનપત્ર આપી ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. પરિવારોની અવગણના કરી કંપનીને જમીનની ફાળવણી કરાય છે. નારાજ સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર પરિવારે આંદોલન પણ કર્યું છે. જમીનોની ફાળવણી કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. આવેદન પત્ર આપવામાં આવેલું છે. એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે 2 મહિનાની અંદર કંપનીને 10,200 એકર જેટલી જમીન લીઝ પર ફાળવી દેવામાં આવી છે મીઠા ઉદ્યોગ માટે. એ જ જમીન માછીમાર સમાજ જે એક્વાકલ્ચર માટે અગાઉ ઘણા વર્ષો પહેલા માંગણી કરી હતી અને સરકાર પણ આપવાની બાહેંધરી આપી હતી, અને એ સરકાર માછીમાર સમાજ જો દગો કરી રહેલ છે એના અનુસંધાન આજે અમે આવેદન પત્ર આપવામાં આવેલ છે. અને જો આ લીઝ રદ નહીં કરવામાં આવે એશિયન સોલ્ટ અને નિર્વાણ સોલ્ટ ની તો આગળ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજના માછીમાર આગેવાનો કલેક્ટરશ્રીને ભારભૂત બેરેજના જે અસરગ્રસ્ત પરિવારો છે અને ભારભૂત બેરેજથી જે માછીમારનું નુકસાન થયેલું છે તે બાબતમાં આવેદનપત્ર રજૂ કરવા માટે આવેલા છે. આ આવેદનપત્ર લગભગ અમે 2019 પછી ઘણા વર્ષો પછી 6 વર્ષ પછી આપવા આવ્યા એવું કહેવાનું ચાલે. કારણ કે 2019માં સરકારે અને ડિપાર્ટમેન્ટે આ માછીમાર પરિવારો જે છે એ પરિવારોને આલિયાબેટની જમીનો વૈકલ્પિક રોજગારી માટે આપવા માટેની એક દરખાસ્ત તૈયાર કરીને અમને એક હવે કહી શકાય કે લોલીપોપ આપેલો, અને એના કારણે અમે આંદોલન અમારું સ્થગિત કરેલું. અને આજ રોજ જે